ટ્રકમાં જ પેટ્રોલ આવે એ જ જો આપણે બનાવીએ તો કેટલા મોટા થાય. તો આ જેટલી ગાડીઓમાં આપણે પેટ્રોલ ભરીએ એટલી ગાડીઓ તો આપણે ઘેર હોય. આને ઓપન સિક્રેટ મૂકી દીધું, જો પોતાની પોલિસી પોતા તમારી નજર સામે. પણ આપણી ટ્રેજેડી એ છે કે આપણે લાયસન્સ રાજમાં પડ્યા. આપણે મેં કહ્યું અમીરો તો છે એ દુનિયાના દુશ્મન છે, પૈસા કમાનાર માણસ છે તો રાક્ષસ છે, અને દેશને કંઈ ભલું કરતો જ નથી. એટલે પૈસા કમાય એની ઉપર એટલા ટેક્સના ઝાડા નાખી દે, એટલી સિસ્ટમની એમ કે ઓલી કરોળિયાના ઝાડા જેવી એમ કે બાંધણી કરી દે કે ઓલો માણસ એમ થાય આના કરતાં કાં ફોરેન જઈને પૈસા કમાવા, કાં કમાવા દેખાડ. એટલે દેશની ઇકોનોમી પૈસા આવે જ નહીં, કમાય બધા. કોઈ ઇકોનોમી પૈસા નાખે જ નહીં, કારણ કે ભલે થાકી ગયા હોય, કંટાળી ગયા હોય. તમને ખબર છે આદિત્ય બિરલા ગ્રુપની 19 કંપનીઓ ફોરેનમાં રજીસ્ટર છે, 19 કંપનીઓ કંટાળી કંટાળી મૂકી દીધી છે લોકો, કાંઈ શું કામ કરવું છે. જ્યારે આપણે આઝાદ થયા એ વખતે ટ્રેજેડી કેવી, આપણે ગાંધીજીને નહેરુ બે આપણી આર્થિક નીતિના ઘડવૈયે. હવે ગાંધીજીને ઉદ્યોગપતિઓ બહુ ગમે, પણ ઉદ્યોગ એ કઈ ના ગમે. ઘનશ્યામદાસ બિરલાની ઘેર રોકાતા હોય, જમનાલાલ બજાજની બાજુમાં બેસતા હોય, ઉદ્યોગપતિઓ બહુ વાલા ગાંધીજી, બધા એમના શિષ્યો. અને ગાંધીજીની થર્ડ ક્લાસની મુસાફરી ફર્સ્ટ ક્લાસ કરતાં મોંઘી પડતી, કારણ કે ગાંધીજી ત્રીજા વર્ગમાં જાય એટલે એનો આખો રસાલો ત્રીજા વર્ગમાં જાય. એક બકરીએ બાંધવી પડે પાછી બાપુને દૂધ પીવા માટે ત્રીજા વર્ગની અંદર, એટલે બહુ ખાલી કરાવી દેવો પડે, એટલે ટિકિટ વેચાય જ નહીં બાકીની તો એક. અને પછી મોટા મોટા અધિકારી હોય ત્રીજા વર્ગમાં જાય, એટલે ખરેખર કહેવાય ત્રીજા વર્ગમાં, પણ થઈ જાય ફર્સ્ટ ક્લાસ, થર્ડ ક્લાસ તો ડબલ. મુદ્દો એ છે ગાંધીજીની પ્રામાણિકતા અને નિષ્ઠા પ્રત્યે મને અનહદ માન છે. હું તો એમ કહું છું કે છેલ્લા 100 વર્ષની અંદર આટલો અનિશુદ્ધ પ્રામાણિક માણસ પેદા નથી થયો પૃથ્વી ઉપર, એટલું માન છે. રિઝર્વ બેંકની નોટ ઉપર એ જ માણસનો ફોટો છપાય કે જે માણસ છે ને પોતાનો ફોટો છપાવવા માટે આઝાદીના 33 વર્ષની લડાઈ પછી પણ તિરંગા ઉપર ફરકાવતો હોય, લાલ કિલ્લા ઉપર તિરંગો ફરકાવતો હોય, ત્યારે 15 ઓગસ્ટ 1947 ફોટો પડાવવા હાજર ન રહ્યો હોય અને કામ કરવા નીકળી ગયો નોઆખલીમાં. મારે તો મારું કામ મહત્વ, ફોટો મહત્વ એનો ફોટો નોટ ઉપર છપાય, તમારો મારો ન છપાય. એ નોટો ખર્ચીને આપણે ભલે છાપામાં ફોટા છપાવવા, નોટો ઉપર ફોટા ના છપાય. એમનો વિષય નતો, મને તમને એ બધા આટલા બેનો બેઠા છે એમ કે ભાઈ બોલે બહુ સારું, કાલે હાલો આપણે બોલાવીને ખીચડી ખવડાવીએ. ખવડાવો ત્યાં લગી પણ માનતો નથી, પણ પછી તમે કહો બનાવીએ જ, તમે જેટલું સારું બોલો છો એટલી જ સારી ખીચડી રાખતા હશો. કાંઈ જેનો જે વિષય હોય એમાં એક્સપર્ટ હોય. સચિન તેંડુલકરને એક્ટિંગ કરવાનું કહો, અમિતાભ બચ્ચનને ક્રિકેટ રમવાનું કહો, માલ એમ ગાંધીજીનો વિષય નહોતો અર્થશાસ્ત્ર. એટલે એને ઉદ્યોગ ગમતા જ નહીં, ચરખો એનું શ્રેષ્ઠ યંત્ર હતો. આમાં ક્યાંથી ભારતની અંદર ટેકનોક્રેટ પેદા થાય, જેમનું વિઝન જ ચરખાથી અટકી જતું હોય યંત્રનું, એમાં ટેકનોક્રેટ પેદા ન થાય. તો એમાં સામ કેતરોડે જતા રહેવું પડે, પહેલાં બહાર ત્યાં પૈસા કમાવવા પડે અને પછી પાછા આવવું પડે, કારણ કે તો આપણે એને બોલાવીએ નહીં, ત્યારે તો શામ લ્યો એમ કરીને ઢકો બંધ કરી મૂક્યા. જાહેર શાસન શરૂ કરી, મોટા મોટા ફલાણી ઇન્ડિયા લિમિટેડ ને ઢીકણું ઇન્ડિયા લિમિટેડ ને બધા બંધ થઈ ગયા, બધા વેચાવા પડ્યા છે, કેટલાક માંદા પડ્યા છે, કેટલાક તો પહેલેથી માંદા જ હતા જન્મ ત્યારથી. સ્કૂટર્સ ઇન્ડિયા લિમિટેડ નામની એક પબ્લિક સેક્ટરની કંપની ભારતે બનાવી. અહીં તમને એક જમાનો યાદ હશે કે એક જમાનામાં બજાજના સ્કૂટર લેવા માટે 3-3 વર્ષ ફોનના પૈસા દઈને રાહ જોવી પડતી. તો સ્કૂટર્સ ઇન્ડિયા લિમિટેડ નામની એક પબ્લિક લિમિટેડ કંપની નરસિંહ રાવે ગ્લોબલાઇઝેશન પ્રાઇવેટાઇઝેશન કર્યું 1991માં, ત્યારે એનું વિલીનીકરણ થયું પબ્લિક સેક્ટરનું. ત્યારે 1972 કે 1975ની સાલમાં, એટલે 70ના દાયકામાં સ્થપાયેલી કંપની 3000ના સ્ટાફવાળી પૂરા પગારવાળી સ્કૂટર્સ ઇન્ડિયા લિમિટેડ. સ્કૂટર કેટલા બનાવ્યા હતા તમને ખબર છે? સ્કૂટર્સ ઇન્ડિયા લિમિટેડ ભારત સરકારના બનાવેલા સ્કૂટર કેટલા? યસ, એક પણ નહીં, ઝીરો. બધા પગાર કેકેટ મોજ કરી સ્કૂટર્સ ઇન્ડિયા લિમિટેડ. આપણા પૈસા પગાર હોય તો સરકારનો પગાર, સરકારનો પગાર એટલે આપણો જ પગાર, તમે ટેક્સ ચૂકવો બધી પગાર થાય, વિચારજો. એટલે નેહરુએ આખો દાખલો હા ફેરવી દે. ગાંધીજી ઉદ્યોગપતિને જ બાજુમાં બેસાડતા હતા, નેહરુ તો એમ કહેતા હતા મારે ઉદ્યોગપતિ જોઈએ જ નહીં, હું બધું પબ્લિક સેક્ટર જ કરું. હવે એક માનવ સ્વભાવ છે કે જ્યાં મને ફાયદો સામો ન દેખાતો એવી પ્રવૃત્તિ હું કરું છું કામ. એટલે રશિયામાં સામ્યવાદ પડી ગયો, ચીને તો ફેરવી નાખ્યો, ચીને સામ્યવાદ નામ જ રાખ્યું, બાકી અંદર બધું ફેરવી નાખ્યું.
શેષજી ને કર નાખા આખી ઇકોનોમિક પોલિસી મૂડીવાદી કર નાખી ફેક્ટરી કર નાખી દુનિયાભરની વસ્તુઓની નાઇકના બૂટે ચીનમાં બને એટલે આ વાયો સોની વાયોના લેપટોપ ચીનમાં બને આમાં કે સામ્યવાદ જેવું દેખાય તમને આખે આખું લેબલ જ ખાલી સામ્યવાદનું રહી ગયું પણ હજી આપણે ત્યાં ઓલો દરિદ્ર નારાયણ રજનીશ એક બહુ સરસ વાત કહી હતી રજનીશ બહુ ઊંડા ફિલોસોફર ઓશો રજનીશ જમાના કરતા થોડાક આગળ હતા એમાં વધારે ગાળો ખાધી અમે એ તો પાપ સાપ છે એક પ્રકારનો તમે જમાના કરતા આગળ હોય એટલે ઓલા કાચી નિંદર વાળાને ઉઠાડવા જાવ ને એટલે ઉઠાડવા વાળાને પેલું પાટું મારે જાગી ગયા પછી જોવે કોણ ઉઠેડો એ ખબર ન પડે એમ પણ માં ને દીકરાને ઉઠાડવા જવાનું હોય તો માએ જ પેલું ધક્કો ખાવાનું થાય છોકરાને રજનીશ એક સરસ વાત કહેલી કે ભારત દુનિયામાં કેવો શબ્દ બન્યો છે પૃથ્વી ઉપર કઈ છે જ નહીં દરિદ્ર નારાયણ આવો તે કઈ શબ્દ હોય દરિદ્રતાને હટાવવાની વાત કરવાની બદલે દરિદ્રતાને પૂછવાની વાત આવી ગયા કે દરિદ્ર નારાયણ એટલે મંદિરની અંદર ભગવાનજી આમ કરોડોની સંપત્તિ વચ્ચે બેઠા હોય ઉપર સોનાના ઝુંબર હલતા હોય ને કળશ ચડાવ્યો હોય આખા આખો ને હીરાની એમ કે ઘરેણાઓ ભગવાને પહેર્યા હોય શણગારની અંદર અને મંદિરની બહાર ભિખારીઓની એક લાઈન હોય આવું દ્રશ્ય જુઓ તમે કેવો વિરોધાભાસ અને મંદિરની અંદર જે ઉભો હોય ને એ બાજુ ભિખારી જોઈ એ બાજુ લિસ્ટ લઈને જ આવ્યો હોય ભગવાન મારા છોકરાને પાસ કરી દે છે ભગવાન મને સારું ઠેકાણું અપાવી દે છે ભગવાન આ વખતે ખોટ ગઈ છે તેનું હરખું કરી દે છે ભગવાન ઇન્કમટેક્સની રેટ પડી છે એના છોકરા હરખા કરાવી દે છે એટલે બે ભિખારી હોય એક મંદિરની બહાર બેઠો હોય એક મંદિરની અંદર ઉભો હોય ભગવાને બે સાંભળવા પડે આ ખેજડી છે મેં દરિદ્ર નારાયણને કીધું અમે કોઈ વખાણવા જેવી વાત નથી અને પૈસા કમાવો કોઈ વખડવા જેવી વાત પૈસા ખોટા રસ્તે કમાવો પરિશ્રમ કર્યા વગર કમાવો કોઈના છીનવીને કમાવો એનો વિરોધ છે પણ તમે નવી નવી ડિઝનીલેન્ડ જેવા પાર્ક બનાવીને દુનિયા આખી તમારો પાર્ક જોવા આવે ને તમને પૈસા દઈને જાય તો હકની કમાણી છે એવો કેમ આપણે પાર્ક ન બને મેં તો એકવાર મારા એક લેખમાં લખેલું કે આવડું સરસ મજાનું ચોમાસું આપણે જ્યાં છે ચોમાસાના આટલા ગીતો આવા સંગીત આવા રાગ રાગીની આવા ચિત્રો મેઘ ઉપર તો કેટલું કામ થયું છે આ દેશમાં એક મોન્સૂન થીમ પાર્ક કેમ ન બને આ દેશમાં આખી દુનિયા આવે એમાં રોલર કોસ્ટરની રાઈડ પણ હોય કે જેમાં ચોમાસામાં પલળતા પલળતા તમારે આમ ઉપરથી નીચે જવાનું વરસાદ મ્યુઝિક વાગતું હોય રેઇન ડાન્સ ચાલતો હોય એક બાજુ પણ આવું કહેવા તો બધા એમ કે ના 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 એવું નહીં એવું નહીં આપણે આપણે મેડિટેશનની શિબિર કરો બહુ બોલો સાહેબ હમણાં કહેતા હતા ને આળસ કે અમારા એક મિત્ર હતા તમે કોલેજમાં ભણતા ત્યારે યોગ શિબિર થાય એને બહુ મજા આવે યોગ શિબિર હવે 5 વાગે થોડી થોડી યોગ શિબિરમાં જઈને પછી શપાસનમાં આવીને સુઈ જાય હાલત તો હોત તો ત્યાં નથી અમે બધા કંટાળીને આમ તેમ પરાણે પરાણે જઈને બેઠા હોય આમ તેમ બરાબર આમ આમ નરમ ભેસ થઈને પોથળા જેવા થઈને ત્યારે પાછા અમારા ઇન્સ્ટ્રક્ટર એમ કીધું કે જુઓ આ કેતનભાઈ છેલ્લા 7 દિવસથી એમને સમાધિનો અનુભવ થાય છે પણ તમને કોઈને નથી અમને ખબર નથી કેતનભાઈ ને ટાંકડી બોમત ખબર પડે સમાધિ કેવી રીતે લાગેલી છે હવે આ ટ્રેજેડી છે કે આમાં બે કલાક બેઠા રહેવાનું છે અને છેલ્લે તો હુવાનું આવે છે આ તો બે એ જ કહું છું કે તાકાત નથી કલેજું નથી ક્લેવર નથી કેપેસિટી નથી એવું નથી મારા ભાઈ દુનિયાની 20% વસ્તી પચાવીને બેઠા છીએ આપણે ઉપરવાળાએ વાવેતર છે એ કઈ આટલામાં આમ કરે ને આમ કરે ન કરે ટેલેન્ટના ઢગલે ઢગલા છે આ દેશમાં કાં બહાર જતા રહે છે અને કાં બિચારા મુરઝાઈ જાય છે અકાળમાં એટલા માટે કે એને વાતાવરણ નથી મળતું એને સિસ્ટમનો સપોર્ટ નથી મળતો અહીં મેં કીધું કોઈ એમ વાત કરે કે આપણે સારા પૈસાદાર થાય એટલે લોકો એમ કે આપીયાને કંઈક ચડી ગયું લાગે પશ્ચિમી સંસ્કૃતિની અસર થઈ ગઈ લાગે પૈસા કમાવાની વાત કરે તો આ એટીટ્યુડથી ક્યારેય તમે દુનિયામાં રાજ ન કરી શકો સૌરવ ગાંગુલીએ ભારતીય ક્રિકેટ ટીમને બતાવ્યું કે જો તમારે ક્રિકેટ રમવું હોય તો તમારે કિલર ઇન્સ્ટિંક્ટ રાખવો પડે તમે એમ કે આમ ડાયા ડમરા અને નમ્ર થઈને ક્રિકેટ ન રમી શકો તમારે ઘરું ક્યાં કરવા પડે શોર્ટ કાઢીને હવામાં ફેરવવું પડે તો આમાં ટીમ તમારાથી ડરે આ સીધી સંધી વાત છે આપણે એટીટ્યુડ બદલાવું જ નથી આપણે પૈસાદાર થાવ તમે તો દુનિયામાં તમારી પંગતમાં તમારી પતરાવળી પડે ચીનની કેમ પડવા માંડી આખી દુનિયાનો વિરોધ છે ચીનની સામે લોકો બેન મૂકે છે પ્રતિબંધો મૂકે છે કેમ ચીનને ચીનમાં ઓલિમ્પિક આપી દેવી પડી એટલા માટે આપી દેવી પડી કે મજબૂત ઘર છે દાનેશ્વરી છે પૈસા કમાય છે અને ઇકોનોમીમાં ફાળો આપે છે હવે એને ના થોડી પડે જે શેઠિયાની તકતી લાગેલી હોય એને થોડું ન બેસવા દેવાય હોલમાં એમ એના જેવી વાત છે
તો આ મિત્રો આ બધી વાતનું જે આખું હું તમને જાતજાતના ઉદાહરણો આપીને મૂળ વાત તરફ જે લઈ જાઉં છું, વાત તો એક જ છે, રિદ્ધિ સિદ્ધિ અને સમૃદ્ધિ. જો રિદ્ધિ, રિદ્ધિ એટલે બરકત, સુખ, સિદ્ધિ એટલે બુદ્ધિ, ઇન્ટેલિજન્સ, ઇન્ટેલેક્ટ, ઇનોવેશન, અને સમૃદ્ધિ એટલે પૈસા, વેલ્થ, સંપત્તિ. આ ત્રણ બાબત આપણે જો કમાઈ ન શકીએ, ભેગી ન કરી શકીએ, તો ક્યારેય દુનિયા ઉપર આપણે રાજ ન કરી શકીએ. આ લખી રાખજો. વાતો કરવાથી રાજ ન થાય, સપના જોવાથી રાજ ન થાય, કોઈની ટીકા કરવાથી એ રાજ ન થાય. એમાં આપણે પાવરધા છીએ. આપણે અમેરિકાથી માંડીને બ્રિટનમાં શું ખરાબ છે બધું જ ગોતી કાઢીએ છીએ, પણ આપણી શેરીની અંદર કચરો વાળતા નથી. આપણે સમયસર કોઈ શિસ્ત પાલનમાં બાંધતા નથી. આપણે ચોકલેટ ખાઈને ડ્રેપર રસ્તા ઉપર ફેંકવા શરમ અનુભવતા નથી. મેં તો સુરતમાં ઘણી વાર જાહેરમાં કહ્યું છે, આ બધા મિત્રો અમારા સુરતથી આવ્યા છે, સાક્ષી છે, કે જે દિવસે ભારતના જાહેર શૌચાલયો, પબ્લિક ટોયલેટ, દેવાલયો જેટલા ચોખ્ખા અને સુગંધીદાર હશે ને, તે દિવસે એમ માની લેવું ભારતમાં આ સત્તા થશે, બાકી જીડીપીથી નહીં થાય. કારણ કે કોઈ જોતું ન હોય ત્યારે કેવી રીતે આપણે વર્તીએ છીએ એ આપણું ચારિત્ર છે. બધા જોતા હોય ત્યારે બધા ડાયા જ હોય. કોઈ જોતું ન હોય ત્યારે આપણે કેટલા ઓછા કરપ્ટ છીએ અને કેટલા મોરલી રાઈટ છીએ એ આપણું ચારિત્ર છે. એ ચારિત્ર મેં પશ્ચિમમાં ઘણી વાર જોયું છે. જોયું છે તો જોયું છે, સ્વામી વિવેકાનંદ જોયું છે, સ્વામી સત્યદાનંદ જોયું છે, જેટલા ગયા છે એ બધા વખાણ કરીને પાછા આવ્યા છે, તો એમને તો નહીં કરતા હોય. તમે એટલો તો વિચાર કરો. ઘણી બધી ખામીઓ છે જે નથી હું નથી કહેતો, પણ ઘણી બધી ખામીઓની સાથે દેશની વાત આવે, નેશનલ કેરેક્ટરની વાત આવે, પબ્લિક યુટિલિટીની ને જાહેર શિસ્તની વાત આવે, પબ્લિક ડિસિપ્લિનની વાત આવે. અહીં આપણે મેં કહ્યું એમ કે બધું મફતનું, લોકોને એવી ટેવ પડી ગઈ મફતની વસ્તુ હતી કે બસના કાચ તોડી નાખે, ફાટક બંધ હોય ધોન વગાડે, કે બોલે એન્જિન ડ્રાઈવર ને સંભળાવવાનું હોય ધોન, એની વેલો દોડાવવાનો થોડી કરે બરોબર. જે કઈ પબ્લિક યુઝ છે આમ કેવા ઇનોવેટિવ, આમ આપણે બોલે સાયન્સમાં ઇનોવેટિવ ન થાય, પણ એક રૂપિયાવાળા ડબલા એક જમાનામાં સરકારે નાખ્યા હતા, મોબાઈલ યુગ નહોતો આવ્યો એ પહેલાં, એમાંય લોકો ઇનોવેશન કર્યું હતું. રૂપિયાના સિક્કામાં વચ્ચે કાણું પાડે, એમાં દોરી ભરાવે, એ બધી સિક્કો આમ નાખે ને પાછો ખેંચી લે, ફોન કરી નાખે 3 મિનિટ. આ ઇનોવેટિવ પ્રજા, ઇનોવેટિવ ઇન્ડિયા. દુનિયામાં આવી પેટર્ન તો કોઈ આપતું નથી, નહીં તો આની પેટર્ન પડે. સવારના પોરમાં અમે એસટી બસમાં અમે બધા અપડાઉન કરતા વિદ્યાર્થી હતા ત્યારે, ત્યારે કાવલીનો સિક્કો આવતો, હવે તો નીકળી ગયો, ઘસાઈ ગયો, 8 આના 25 પૈસાના સિક્કા નીકળી ગયા. આમ જુઓ 8 આના છે ઓફિશિયલી, પણ હવે કોઈ વાપરતું નથી. હા, એવો એવડો જ છે, એની અળવો છે પાછો બહુ. તો એ સિક્કાથી લઈને કેટલાક જે ભેજાબાજ કલાકાર વૈજ્ઞાનીઓ હતા ભાવિ, એ લોકો એસટી બસના ઓલા કાચના મિજાગરાઓ ખોલી નાખતા, આપણે જે સીટ ઉપર બેઠા એક ચતુર લઈ ગયો હોય કાચ ત્યાંથી કાઢી, અને પાછું આમ લખી ગયો હોય, આપણે આમ આમ દિલ ચિત્રું હોય સીટ ઉપર, એમાં પોતાનું પોતાની પ્રેમિકાનું નામ લખી ગયો. એટલે બીજો ચતુર જે આવે એ પછી શું કરે, એ 1-2 રૂપિયાનું છાપું લે, સાદી ભાષામાં કહું તો આખું વસ્ત્ર બદલાવતા નથી, કેટલાક છીગડા મારશો. રિદ્ધિ અને સિદ્ધિ આપણે માનીએ છીએ કે આપણા શાસ્ત્રોમાં નથી, શાસ્ત્રોમાં નથી. આપણે શાસ્ત્રોનો બહુ અધૂરો અર્થો સમજીએ છીએ. શાસ્ત્રોની અંદર એક યાત્રા આપવામાં આવી છે કે પહેલાં તમે વિદ્યાવાન બનો, પછી ગુણવાન બનો, પછી ગૃહસ્થ બનો. આપણે એક પણ ઈશ્વર ગૃહસ્થ નથી એવા નથી. ઋષિઓ દૂર જઈને એટલે રહેતા કે પોતાનું કામ શાંતિથી કરી શકે, બાકી પત્નીઓ પણ હતી. કેમ તમારી નજર સામે રામાયણ અને મહાભારત નથી જોતા તમે? આખા ભારત દેશનું નામ જ મેનકા અને વિશ્વામિત્રની પુત્રી શકુંતલા, શકુંતલા અને દુષ્યંતનો દીકરો ભરત, એના ઉપરથી તો પડ્યું છે. તમે વિચાર કરો, એટલે એવું કઈ હતું નહીં, એ તો ઠસાવી દેવામાં આવ્યું છે. સિલેક્ટિવ ઉદાહરણો લઈ લઈને વચ્ચે જે આખો ગાળો આવ્યો આપણે ત્યાં, બધું છોડી ગયો, બધું અસાર છે, સંસાર મિથ્યા છે, ભારત આવું નથી કહેતો. સંસાર મિથ્યા છે એવું ભારત કહેતું હોત તો ભારતના બધા જ પૂજનીય ઈશ્વરો સંસારી ન હોત. યુગલની પૂજા છે, તમે વિચાર કરો. પણ મુદ્દો એમ કહે છે કે આમાંથી પસાર થઈને નીકળી જવાનું છે, એટલું જ કહે છે આપણા શાસ્ત્રો જે કહે છે. કારણ કે ભેગું નથી લેવાનું, ગીતા શું કહે છે, બધું જ કહે છે, ઋતુઓમાં હું વસંત છું,
અને વૃત્તિઓમાં હું મન્મથ કામ છું, કામ દેવ છે, દાનવ નથી. પણ આ બધામાં એટલે જ રહેવાનું નથી, બસ આટલું ધ્યાન રાખવાનું છે. પૈસો આવે મજા કરો, પણ પૈસાને વળગીને પૈસા ઉપર કુંડલી મારીને પલાઠો મારીને બેસી ન જાઓ. આ તમારી પાસે નહોતો, કોકની પાસે હતો, એથી તમારી પાસે આવ્યો છે. અને ધનની આ જ ગતિ છે, કા દાન થાય, કા ભોગ થાય, કા નાશ થાય, બાકી બીજું કઈ થાય નહીં. આ ભારતીય શાસ્ત્રનો સંસ્કૃત સુભાષિત છે, ધનમાં આટલું જ થાય. તો મિત્રો, મારી વાત સમાપનના આરે અત્યારે આવી છે, છેલ્લી 10-15 મિનિટ છે મારી પાસે, જે સમય મને આપવામાં આવ્યો છે મુજબ. પણ ના ના, પણ એ પછી એ ઓલું ઈચ્છું ને, કોઈ ટકોરી વાળેલી તો પછી બસ મફત ની જ છે. ભલે અમદાવાદ પાછા ટિકિટ જોડે અમદાવાદ જવા માંગો, ટિકિટ લે તો રાજકોટ ઉતરી જશે.